જો ભાષાંતરમાં કઈ રીતે અર્થનું અનર્થ થઈ શકે? તમારે કહેવું છે કે સાહેબ હાજર નહોતા, સાહેબ નહોતા. હવે આનું શબ્દોનું તમે ભાષાંતર કરશો, તમે લખશો ધ ડોક્ટર વોઝ નો મોર. હવે આવું તમે બોલો એનો મતલબ એવો થાય કે સાહેબ મરી ગયા, સાહેબ સીધા ભગવાન જોડે જતા રહ્યા. આવો અર્થનો અનર્થ કેમ થાય છે? કારણ કે તમે શબ્દોનું ભાષાંતર, એક એક શબ્દનું ભાષાંતર કરવા જાઓ છો. ઇંગ્લિશની સૌથી મોટી ભૂલ તમને ખબર છે કે શું થાય છે? શબ્દોનું ભાષાંતર કરીએ છીએ, સમસ્યા બધાને નડે છે કે સર ખબર બધી પડે છે, બોલવા જાઉં ત્યારે બે ચાર વાક્યોમાં તો મારી વાર્તા પૂરી થઈ જાય છે. આનું કારણ શું, ઉપાય શું? મિત્રો એક જ વસ્તુ છે, તમારે જે ભાષા શીખવી છે એ ભાષામાં વાતચીત સાંભળવી પડે અને જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ કરવે. એક નાનું બાળક આ રીતે જ શીખે છે, બરાબર છે? ખાસ પ્રેક્ટિસ કરવાની છે એ જ ભાષામાં, જે ભાષા શીખવી છે એ જ ભાષામાં વાક્યો સાંભળવાના, બરાબર છે? અને એને બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. તમે ધીમે ધીમે બોલતા જાઓ, જોડે જોડે પ્રેક્ટિસ કરતા જાઓ, તમને ચોક્કસથી આવડી જતું હોય છે. તો જુઓ આજે વાતચીત શું છે, વાક્યો કયા છે કે ભાઈ છોકરાનો તાવ ચડ ઉતર થાય છે. હવે આનું તમે ચડ ઉતરનું ઇંગ્લિશ કરવું પડે કે આવું ક્યારથી થાય છે, બે દિવસથી થાય છે, સાહેબને બતાવ્યું, સાહેબ નહોતા તો માર્કેટમાંથી દવાઓ લઈ આવ્યો, કે દવાઓ આપું એટલે તાવ ઉતરી જાય છે પણ પછી પાછો આવી જાય છે. તો આપણે કહીએ છીએ સીઝન બદલાઈ રહી છે, તાવને હલકામાં ના લે. હવે હલકામાં ના લે, મજાકમાં ના લે, આ બધાનું ઇંગ્લિશ કઈ રીતે કરવું? કે ભાઈ બધું કામ છોડ, ડૉક્ટરને મળી આવ, બરાબર છે? ડૉક્ટર કે ડૉક્ટરને કહો કે ઇન્જેક્શન આપે જરૂર લાગે તો. આ બધા જ વાક્યોનું ઇંગ્લિશ તમારે પ્રેક્ટિસ કરવી પડે, મારી સાથે બોલવું પડશે, ચોક્કસથી આવડશે. તો ચલો મારી સાથે પ્રેક્ટિસ કરવાની છે. શબ્દો ઉપર ફોકસ નહીં કરીએ, આખું વાક્ય સમજીશું. છોકરાનો તાવ ચડ ઉતર થાય છે. તમે કહેશો ચાઇલ્ડ્સ ફીવર, ચાઇલ્ડ્સ ફીવર ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન. ચાઇલ્ડ્સ ફીવર ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન. બોલો, ચાઇલ્ડ્સ ફીવર ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન. એનો તાવ ચડ ઉતર થાય છે. ભાવના સમજો, વાક્ય સાંભળો, શબ્દો સાંભળો. આવું ક્યારથી થાય છે? એનો મિત્ર કહે છે કે આવું ક્યારથી થાય છે. ક્યારથી થાય છે મતલબ તમે કહી શકો ફોર હાઉ લોંગ, ફોર હાઉ લોંગ, ક્યારથી થાય છે, ફોર હાઉ લોંગ ધીસ હેઝ બીન હેપનિંગ. જુઓ શબ્દો નહીં પકડવાના, માળખું પકડવાનું. કોઈ વસ્તુ અમુક સમયથી થઈ રહી હોય, હેઝ બીન હેપનિંગ, ભૂતકાળથી શરૂ છે, અત્યાર સુધી થઈ રહ્યું છે, હજુ ચાલુ છે, ત્યારે આ હેઝ બીન અને આઈએનજી વપરાય છે. આ માળખું યાદ રાખવાનું છે. ક્યારથી, ફોર હાઉ લોંગ ધીસ હેઝ બીન હેપનિંગ. બોલો, ફોર હાઉ લોંગ ધીસ હેઝ બીન હેપનિંગ. આવું ક્યારથી થઈ રહ્યું છે? તમે એવું પણ કહી શકો સિન્સ વેન, સિન્સ વેન ધીસ હેઝ બીન હેપનિંગ. આ ક્યારથી થઈ રહ્યું છે, ક્યારથી? પણ જુઓ ક્યારથી એના કરતાં કેટલા સમયથી ચાલુ છે એટલે હાઉ લોંગ વાપરી છે. બંને વાપરી શકાય, સિન્સ વેન, ફોર હાઉ લોંગ ધીસ હેઝ બીન હેપનિંગ. આવું ક્યારથી થઈ રહ્યું છે? ભાવના સમજો, બે દિવસથી થાય છે, બે દિવસથી થાય છે, અંદાજિત બે એક દિવસથી થાય છે. તો તમે ખાલી એવું ના કહેતા કે ટુ ડેઝ, આવું નહીં બોલવાનું. ટુ ડેઝ નહીં, કે આમાં છે ને લગભગ બે દિવસ થયા. તો ઇટ હેઝ બીન, ઇટ હેઝ બીન અબાઉટ ટુ ડેઝ, કારણ કે બે દિવસથી આ વસ્તુ ચાલુ છે. ઇટ હેઝ બીન, ઇટ હેઝ બીન અબાઉટ ટુ ડેઝ. બોલો, ઇટ હેઝ બીન અબાઉટ ટુ ડેઝ, બે દિવસથી આ થઈ રહ્યું છે, બે દિવસથી આ ચાલુ છે. ઇટ હેઝ બીન, બે દિવસ થયા આ વાતને. તો સાહેબને બતાવ્યું. હવે જુઓ બતાવ્યુંને ઇંગ્લિશ કરવા જશો ને ફરીથી તો ખોવાઈ જશો. કે બતાવ્યું એટલે શું, બતાવ્યું એટલે શું, શો. હવે શો એટલે બતાવવું, પણ અહીંયા આ શબ્દ નહીં વપરાય. અહીંયા આપણો મતલબ શું છે ઇંગ્લિશમાં, કે તમે સાહેબને, સાહેબની મુલાકાત કરી, સાહેબને કન્સલ્ટ કર્યું. ઇંગ્લિશમાં એક કન્સલ્ટ શબ્દ વપરાય છે. તો તમે શું કહેશો અહીંયા, ડીડ યુ કન્સલ્ટ. શું કહેશો, ડીડ યુ કન્સલ્ટ અ ડોક્ટર?
ડીડ યુ કન્સલ્ટ અ ડોક્ટર? ડીડ યુ કન્સલ્ટ અ ડોક્ટર? ડીડ યુ કન્સલ્ટ અ ડોક્ટર? શું તમે સાહેબને બતાવ્યું? સાહેબને બતાવ્યું? ડીડ યુ કન્સલ્ટ અ ડોક્ટર? તો આવું કહેવું છે કે હા, હું ગયો હતો પણ સાહેબ નહોતા આવ્યા. આવું નહીં બોલીએ ધ ડોક્ટર વોઝ નો મોર. હવે હું ગયો હતો તો આપણે શું કહીએ છીએ? આઈ વેન્ટ. એની કરતાં એવો કહો કે મેં ટ્રાય કર્યો હતો. આઈ ટ્રાઈડ. હા, મેં સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આઈ ડીડ ટ્રાય. આઈ ટ્રાઈડ. પરંતુ શું થયું? બટ ધ ડોક્ટર વોઝ નોટ અવેલેબલ. આઈ ટ્રાઈડ બટ ધી ડોક્ટર વોઝ નોટ અવેલેબલ. અવેલેબલ. આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ નોટ અવેલેબલ. બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. આઈ ટ્રાઈડ. હવે તમારે કહેવું છે કે સાહેબ બહાર ગામ ગયા છે. હવે તમે બહાર ગામનું ઇંગ્લિશ શું કરશો? હવે ખાસ કારણ કે અહીંયા ભૂલ પડતી હોય છે, બહાર ગામનું ઇંગ્લિશ શું કરવું? તો એવા શબ્દો આવે ત્યારે ભાષાંતર હું તમને કહું છું નહીં કરતા. હજુ પણ તમે કહેશો આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ ક્યાં હતા? વોઝ આઉટ ઓફ સ્ટેશન. આ કોઈ બસ સ્ટેશન રેલવે સ્ટેશનની વાત નથી કરતા આપણે. આઉટ ઓફ સ્ટેશન એટલે કે એ જે શહેર છે એની બહાર ગયા છે, ગામ છે તો એની બહાર છે. આઉટ ઓફ સ્ટેશન ત્યારે શબ્દ વપરાતો હોય છે, બરાબર છે? હવે આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ નોટ અવેલેબલ. આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ આઉટ ઓફ સ્ટેશન. તો આ વાક્યો આ રીતે વપરાય છે. સાંભળવાની પ્રેક્ટિસ કરવાની છે, બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરવાની છે. એટલે સાહેબ નહોતા એટલે મેં શું કર્યું? પછી ઘણા લોકો આવું કરતા હોય છે કે સીધી માર્કેટમાં જઈને તાવની સાહેબ પેરાસિટામોલ દવા આપી દો ને, ફાર્મસીમાં જઈને ડાયરેક્ટ માર્કેટમાંથી લઈ લીધી છે. તો હવે મેં શું કર્યું? તો તમે સો એટલે સો આઈ, હવે મેં માર્કેટમાંથી શું કર્યું? આઈ બ્રોટ, બી આર ઓ યુ જી એચ ટી, લઈ આવ્યો. સો આઈ બ્રોટ. હવે શું લાયા છે? આઈ બ્રોટ સમ મેડિસિન્સ. સો આઈ બ્રોટ સમ મેડિસિન્સ ફ્રોમ ધી માર્કેટ. સો આઈ બ્રોટ સમ મેડિસિન્સ ફ્રોમ ધી માર્કેટ. અથવા તમે એવું પણ કહી શકો ફ્રોમ ધી ફાર્મસી. ફ્રોમ ધી ફાર્મસી, આ વાક્ય આ પણ વાપરી શકાય. ફ્રોમ ધી માર્કેટ, ફ્રોમ ધી ફાર્મસી. તમે એવું પણ કહી શકો કે સો આઈ બ્રોટ સમ મેડિસિન્સ ફ્રોમ મેડિકલ સ્ટોર, એ પણ વાપરી શકાય છે. તો આપણને બોલતા આવડવું જોઈએ, વાક્યનો ભાવ ખબર પડવો હોવો જોઈએ. તો બોલો, ચલો ઉપરથી શરૂ કરીએ જેથી આપણને પ્રેક્ટિસ થાય. કે ચાઇલ્ડ્સ ફીવર ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન. તાવ ઉતરી ચડી રહ્યો છે. ક્યારથી થઈ રહ્યું છે? ફોર હાઉ લોંગ ધીસ હેઝ બીન હેપનિંગ? સિન્સ વેન ધીસ હેઝ બીન હેપનિંગ? અંદાજિત બે દિવસથી થયા અને ઇટ હેઝ બીન અબાઉટ ટુ ડેઝ. સાહેબને બતાવ્યું. ડીડ યુ કન્સલ્ટ અ ડોક્ટર? હા, આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ નોટ અવેલેબલ. આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ આઉટ ઓફ સ્ટેશન. એટલે સો આઈ બ્રોટ સમ મેડિસિન્સ ફ્રોમ ધી માર્કેટ અથવા ફ્રોમ ધી ફાર્મસી અથવા ફ્રોમ મેડિકલ સ્ટોર, બરાબર છે? આવું મેં કર્યું. હવે શું થાય છે? દવાઓ આપું એટલે તાવ ઉતરે છે, પણ થોડી વારમાં છે ને પછી પાછો આવી જાય છે. તો જ્યારે પણ દવાઓ આપું, વેન આઈ ગીવ હિમ, છોકરો છે ધારો કે નાનો, વેન આઈ ગીવ હિમ મેડિસિન્સ, જો એને દવાઓ આપું ને, વેન આઈ ગીવ હિમ મેડિસિન્સ, ત્યારે શું થાય છે? ધ ફીવર, જે તાવ જે છે નીચે ઉતરી જાય છે, એટલે કે ગોઝ ડાઉન. વેન આઈ ગીવ હિમ મેડિસિન્સ ધ ફીવર ગોઝ ડાઉન, બરાબર છે? પરંતુ થોડી વારમાં શું થાય છે? પરંતુ, બટ, આપણે તો બોલવાથી મતલબ છે, બટ ઇટ કમ્સ બેક. બટ ઇટ કમ્સ બેક, શું થાય છે? એ પાછો આવી જાય છે થોડી વાર પછી. આફ્ટર, તમે કહી શકો આફ્ટર અ લિટલ વાઇલ, કહી શકો આફ્ટર અ લિટલ વાઇલ, થોડા પછી. અથવા તમે એવું પણ કહી શકો કે આફ્ટર સમ ટાઈમ, બરાબર છે? આવું બોલી શકાય છે. સો વન આઈ ગીવ હિમ મેડિસિન્સ ધ ફીવર ગોઝ ડાઉન, બટ ઇટ કમ્સ બેક આફ્ટર અ લિટલ વાઇલ. અથવા તો બટ ઇટ કમ્સ બેક આફ્ટર સમ ટાઈમ, આવું તમારે કહેવું છે, કહી શકાય છે. હવે જુઓ એનો મિત્ર શું કહે છે. ભાઈ સિઝન બદલાઈ રહી છે,
હવે સિઝન એટલે જુઓ, ઉત્તરાયણની સિઝન આવી, દિવાળીની સિઝન આવી, હવે સિઝનનું ઇંગ્લિશ નહીં કરતા, ઇંગ્લિશમાં ખાસ સિઝન શબ્દ નહીં વાપરતા. આપણે અહીંયા કેવું છે કે હવામાન બદલાઈ રહ્યું છે, બરાબર છે? આપણે ગુજરાતીમાં નથી કહેતા હવામાન બદલાઈ રહ્યું છે, આપણે કહીએ છીએ સિઝન બદલાઈ રહી છે. પણ ઇંગ્લિશમાં આપણે કહીશું, ભાઈ એક કામ કર, ધ્યાન રાખ, ધ વેધર, WEATHER, કયો શબ્દ વાપરીશું? ધ વેધર ઇઝ ચેન્જિંગ, ધ વેધર ઇઝ ચેન્જિંગ. મિત્ર, સિઝન બદલાઈ રહી છે, ધ વેધર ઇઝ ચેન્જિંગ. અને અત્યારે તાવને છે ને તું એકદમ હલકામાં ના લે, લાઇટલી ના લે, આપણે કહીએ ને આને લાઇટલી ના લે, આને હલકામાં ના લે, ના લે આને શું કહેશું, આને હલકામાં ના લે, ડોન્ટ ટેક. કઈ વસ્તુ હલકામાં નથી લેવાનું? આપણે કહી શકીએ ડોન્ટ ટેક ઇટ લાઇટલી. કોઈ પણ વસ્તુ જે સાહેબે જે કીધું એને ધ્યાનથી લો ભાઈ, નહીં તો નપાસ થશો. ડોન્ટ ટેક ઇટ લાઇટલી, આ વાક્ય બધામાં વાપરી શકાય. ડોન્ટ ટેક ઇટ લાઇટલી, ભાવના સમજો. ડોન્ટ ટેક ઇટ લાઇટલી, ડોન્ટ ટેક ધી ફીવર લાઇટલી, ડોન્ટ ટેક ધી ફીવર લાઇટલી. અથવા તમે એવું કહી શકો કે ભાઈ ટેક ઇટ સિરિયસલી, શું કહેશો? ટેક ઇટ સિરિયસલી, ટેક ઇટ સિરિયસલી, આને ગંભીર રીતે લો, એવું પણ કહી શકાય, બરાબર છે? ધ્યાન રાખો, નાનું બાળક છે, જતું રહેશે, ધ્યાન રાખો. ડોન્ટ ટેક ધ ફીવર લાઇટલી. તો એક કામ કર, આ બધા કામ, નોકરી બોકરી છોડ અને છોકરાને ડૉક્ટર પાસે લઈ જા. લીવ ધી, બાકીનું જે પણ કામ છે, લીવ ધી રેસ્ટ ઓફ ધી વર્ક, જે પણ કામ છે, લીવ ધી રેસ્ટ ઓફ ધી વર્ક. અને શું કરવાનું છે? એન્ડ ટેક ધી ચાઇલ્ડ, ક્યાં લઈ જવાનું છે? ટુ ધી ડૉક્ટર. બધી વાતચીત છોડ, લીવ ધ રેસ્ટ ઓફ ધી વર્ક, બધું કામ આજનું જે બાકીનું છે છોડ ભાઈ, એન્ડ ટેક ધ ચાઇલ્ડ ટુ ધી ડૉક્ટર ફર્સ્ટ. પહેલાં એ કામ બતાય, ફર્સ્ટ, સૌથી પહેલાં આ કામ બતાય, બરાબર છે? ખાસ હવે તમે તપાસ કરી કે ભાઈ ડૉક્ટરને વાત કરી, મેં ફોન કર્યો, સાહેબ તાત્કાલિક મળવાનું છે, ડૉક્ટર સાહેબ આવી પણ ગયા છે. બપોરે ડૉક્ટર કેટલા વાગે મળશે? 12 વાગે મળશે. તો આપણે વાત કરી, ધ ડૉક્ટર વિલ બી અવેલેબલ, ધ ડૉક્ટર વિલ બી અવેલેબલ કેટલા વાગે? ધ ડૉક્ટર વિલ બી અવેલેબલ, હવે ટાઈમ તમારે લખવો પડે. તમે કહેશો ધ ડૉક્ટર વિલ બી અવેલેબલ એટ, કેટલો ટાઈમ છે? તમે કહો છો 12 o'clock. ધ ડૉક્ટર વિલ બી અવેલેબલ એટ 12 o'clock, સાહેબ 12 વાગે મળશે. હવે ઘરે ગયા, હવે ઘરે પત્ની કહેશે કે ભાઈ બધી જ દવાઓ પૂરી થઈ ગઈ છે, જેટલી પણ દવાઓ હતી ને બધી જ દવાઓ પૂરી થઈ ગઈ છે. તો તમે શું કહેશો? ઓલ ધી મેડિસિન્સ આર ઓવર. ઓવરની જગ્યાએ તમે એવું પણ કહી શકો, ઓલ ધી મેડિસિન્સ આર ફિનિશ્ડ, ઓલ ધી મેડિસિન્સ આર ઓવર, ઓલ ધી મેડિસિન્સ આર ફિનિશ્ડ, એવું પણ કહી શકાય છે. તો આપણે એવું કહીએ છીએ પત્નીને, એક કામ કરો ભાઈ, છોકરાની મમ્મી છે અને શું કહીએ છીએ, એક કામ કરો, 12 વાગ્યા સુધી રાહ જુઓ. તમે કહેશો વેઇટ, વેઇટ 12 ના વાગે ને ત્યાં 12 વાગે ત્યાં સુધી રાહ જુઓ. વેઇટ અન્ટિલ કેટલા વાગ્યા સુધી? 12 o'clock. વેઇટ અન્ટિલ, શું કહેશો? વેઇટ અન્ટિલ 12 o'clock. અને શું કરવાનું છે? બરાબર છે, એન્ડ વેઇટ અન્ટિલ 12 o'clock, એન્ડ ધેન આઈ વિલ, કોને લઈ જશો? આઈ વિલ ટેક હિમ ટુ ધી ડૉક્ટર. વેઇટ અન્ટિલ 12 o'clock, એન્ડ ધેન આઈ વિલ ટેક હિમ ટુ ધી ડૉક્ટર, હું એને ડૉક્ટર પાસે લઈ જઈશ. મમ્મી ખાસ આવું બોલશે કે ડૉક્ટરને કહેજો કે તાવ બહુ છે, ઇન્જેક્શન આપવું હોય તો આપે, જરૂર લાગે ને તો ઇન્જેક્શન સાહેબ આપી દેજો, ભલે રડે. તો મમ્મી કહે છે ટેલ ધી ડૉક્ટર, ટેલ ધી ડૉક્ટર, ટેલ ધી ડૉક્ટર, શું કહેવાનું છે? ટેલ ધી ડૉક્ટર ટુ ગીવ ઇન્જેક્શન, જો જરૂર હોય તો, ઇફ નેસેસરી. ટેલ ધી ડૉક્ટર ટુ ગીવ ઇન્જેક્શન ઇફ નેસેસરી. અથવા તો તમે કહી શકો ઇફ રિક્વાયર્ડ, જો જરૂર હોય તો, ઇફ રિક્વાયર્ડ, ઇફ નેસેસરી, બંને વાપરી શકાય છે. આ સાંભળતા જ, આ સાંભળતા જ બાળક ઉઠી ગયું. તો કઈ વસ્તુ થઈ, બરાબર છે? આ સાંભળતા જ, હિયરિંગ, હિયરિંગ ધેટ,
હિયરિંગ ધેટ, આ સાંભળીને, હિયરિંગ ધેટ શું થયું, જે બાળક હતું ને એ ઉઠી ગયું. હિયરિંગ ધેટ ધ ચાઇલ્ડ વોક અપ, હિયરિંગ ધેટ ધ ચાઇલ્ડ વોક અપ અને રડવા માંડ્યું. વોક અપ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, હિયરિંગ ધેટ ધ ચાઇલ્ડ વોક અપ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, બાળક રડવા માંડ્યું. બરાબર, છેલ્લે આખી વાતચીત હું તમને એકવાર સંભળાવીશ, તમે સાંભળી લેજો, સમજ તમને ખબર પડે છે નથી પડતી એ પણ ચેક કરી લેજો, કેટલા ટકા ખબર પડી સાંભળીને, શબ્દો સાંભળીને કમેન્ટમાં જણાવશો. 100% પડી હોય તો ખૂબ જ સરસ, 80-90% પણ સારી વસ્તુ છે. કેટલા ટકા ખબર પડે છેલ્લે મને ચોક્કસથી જણાવજો. જુઓ, છોકરું શું કહે છે, તમને જેટલી દવાઓ આપી હોય ને એટલી દવાઓ મને આપી દો, એટલી ગોળીઓ મને આપો, પણ હું ઇન્જેક્શન નહીં લઉં. હવે જેટલું આપવું હોય એટલું, છોકરું શું કહે છે, ગીવ મી. હવે તો ગીવ મી, તમારે કહેવું છે ગીવ મી મેડિસિન્સ, ગીવ મી મેડિસિન્સ, મને દવાઓ આપી દો. પણ ભાવના જુઓ, જેટલી આપવી હોય એટલી, ગીવ મી એઝ મેની મેડિસિન્સ એઝ યુ વોન્ટ, ગીવ મી એઝ મેની મેડિસિન્સ એઝ યુ વોન્ટ, એઝ મેની મેડિસિન્સ એઝ યુ વોન્ટ, જેટલી મને આપવી હોય, એઝ મેની એઝ મેની એઝ યુ વોન્ટ, ખાસ યાદ રાખો, એઝ મેની એઝ યુ લાઈક, તમને ગમે એટલી, એઝ મેની તમને જેટલી વધારે ગમે એટલી, એઝ મેની મેડિસિન્સ એઝ યુ વોન્ટ, તમારે મને જેટલી દવાઓ વધારે આપી હોય એટલી આપી દો, પરંતુ હું છે ને ઇન્જેક્શન નહીં લઉં. બટ આઈ વિલ નોટ, વિલ નોટને શોર્ટમાં લખાય છે, ટૂંકમાં લખાય છે વોન્ટ, બટ આઈ વોન્ટ ટેક એન ઇન્જેક્શન. છોકરાઓને બહુ બીક લાગતી હોય છે, તો ગીવ મી એઝ મેની મેડિસિન્સ એઝ યુ વોન્ટ બટ આઈ વોન્ટ ટેક એન ઇન્જેક્શન. આ રીતે બોલવાની પ્રેક્ટિસ થવી જોઈએ. જો આખી જ વાતચીત હવે તમારે છે ને ખાલી ઇંગ્લિશમાં સાંભળવાની છે, ખાસ ઇંગ્લિશમાં સાંભળવાની પ્રેક્ટિસ કરવાની છે, ગુજરાતી નહીં જોતા. બરાબર છે, પહેલું વાક્ય ચલો બોલો, હું બોલું છું, તમે પણ જોડે જોડે બોલો, ચલો તમારો વારો છે. ચાઇલ્ડ્સ ફીવર ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન, ભાવના શું છે બોલો, તા ઉતરે ચડે છે બોલો. ચાઇલ્ડ્સ ફીવર ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન, આવું કંઈક અંદર આવવું જોઈએ. ક્યારથી આવું થઈ રહ્યું છે, તો ફોર હાઉ લોંગ, આવું વપરાશે ને, ફોર હાઉ લોંગ આવું થઈ રહ્યું છે, ધીસ હેઝ બીન હેપનિંગ, સિન્સ વેન ધીસ હેઝ બીન હેપનિંગ, ભાવના આવી જોઈએ કે અંદાજિત બે દિવસ, ઇટ હેઝ બીન અબાઉટ ટુ ડેઝ. સાહેબને મળ્યા, ડીડ યુ કન્સલ્ટ અ ડોક્ટર, હા ટ્રાય કર્યો હતો, આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ નોટ અવેલેબલ, આઈ ટ્રાઈડ બટ ધ ડોક્ટર વોઝ આઉટ ઓફ સ્ટેશન. સો માર્કેટમાંથી થોડી દવાઓ લીધી મેડિકલ સ્ટોરમાંથી, સો આઈ બ્રોટ સમ મેડિસિન્સ ફ્રોમ ધ માર્કેટ, ફ્રોમ ધ ફાર્મસી, ફ્રોમ મેડિકલ સ્ટોર. દવાઓ આપું ત્યારે છે ને થોડી વાર તાવ ઉતરી જાય છે, વેન આઈ ગેવ હિમ મેડિસિન્સ ધ ફીવર ગોઝ ડાઉન, બટ ઇટ કમ્સ બેક આફ્ટર અ લિટલ વાઇલ ઓર આફ્ટર સમ ટાઈમ. ભાઈ સિઝન બદલાઈ રહી છે, ધ વેધર ઇઝ ચેન્જિંગ, ડોન્ટ ટેક ધ ફીવર લાઇટલી, કામ છોડ, દવાખાને લઈ જા, લીવ ધ રેસ્ટ ઓફ ધી વર્ક એન્ડ ટેક ધ ચાઇલ્ડ ટુ ધી ડોક્ટર ફર્સ્ટ. મેં ફોન કર્યો, હવે સાહેબ છે ને 12 વાગે મળશે, ધ ડોક્ટર વિલ બી અવેલેબલ એટ 12 o'clock. ઘરે દવાઓ પૂરી થઈ ગઈ છે, પત્ની કહે છે ઓલ ધ મેડિસિન્સ આર ઓવર, અથવા ઓલ ધ મેડિસિન્સ આર ફિનિશ્ડ, તું 12 વાગ્યા સુધી રાહ જો, હું સાહેબ જોડે લઈ જાઉં છું, વેઇટ અન્ટિલ 12 o'clock એન્ડ ધેન આઈ વિલ ટેક હિમ ટુ ધ ડોક્ટર. ડોક્ટરને કહેજો કે જરૂર હોય તો ઇન્જેક્શન આપે, ટેલ ધ ડોક્ટર ટુ ગીવ ઇન્જેક્શન ઇફ નેસેસરી, અથવા તો ટેલ ધ ડોક્ટર ટુ ગીવ ઇન્જેક્શન ઇફ રિક્વાયર્ડ. આ સાંભળીને બાળક ઉઠી ગયું, રડવા માંડ્યું. હિયરિંગ ધેટ ધ ચાઇલ્ડ વોક અપ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, જેટલી દવા આપ્યું એટલી આપો, પણ હું ઇન્જેક્શન તો નહીં લઉં. ગીવ મી એઝ મેની મેડિસિન્સ એઝ યુ વોન્ટ બટ આઈ વોન્ટ ટેક એન ઇન્જેક્શન. મિત્રો, જે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે અભિનંદનને પાત્ર છે, કોંગ્રેચ્યુલેશન્સ. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.